લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન શ્રી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. લોકસભા પહેલા પ્રધાનમંત્રી મોદીની આ 3 દિવસની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે ગુજરાતના લોકોને પ્રધાનમંત્રી ખૂબ જ મોટી ભેટ આપવાના છે. તારીખ 22 તેમજ 24 અને 25 દરમિયાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેમાં પ્રથમ દિવસ એટલે 22 તારીખે વડાપ્રધાન વિસનગરના તરબ ખાતે વાળીનાથ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે, તેમજ ત્યારબાદ તેઓ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની પ્રથમ એઇમ્સનું લોકાર્પણ તેમજ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. આવો જાણીએ શું છે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ. February 2024 સવારે 10:20 અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. 11:15 GCMMF કાર્યક્રમમાં હાજરી આપશે. 12:00 હેલિકોપ્ટરની મદદથી મહેસાણા જવા માટે રવાના થશે. સાથે જ 1:15 તરબ મંદિરની અંદર દર્શન કરવા માટે જશે. 1:00 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે, લોકાર્પણ કરશે. 3:45 અમદાવાદ એરપોર્ટથી સુરત જવા માટે રવાના થશે. ત્યારબાદ 4:15 નવસારીમાં એક કાર્યક્રમ અને જાહેર સભાને સંબોધન કરશે. 6:15 કાકરાપાર ઓટોમેટિક પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે. 7:35 સુરત એરપોર્ટ પહોંચી વારાણસી જવા માટે રવાના થશે. 24 ફેબ્રુઆરી 2024 રાત્રે વારાણસીથી ગુજરાત આવવા માટે નીકળશે. રાત્રે 9:10 જામનગરમાં આગમન થશે. રાત્રે જામનગરમાં રોકાણ કરશે. 25 ફેબ્રુઆરી 2024 સવારે 7:35 બેટ દ્વારકા આગમન થશે. 7:45 બેટ દ્વારકા મંદિરમાં દર્શન કરશે. 8:25 સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. 9:30 દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે. 12:15 ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ત્યારબાદ સંબોધન કરશે અને 3:30 રાજકોટ એઇમ્સની મુલાકાત લેશે. 5:15 રેસકોર્સ મેદાનમાં જાહેર સભાનું આયોજન કરશે. 8:00 રાજકોટથી દિલ્હી જવા માટે રવાના થશે. વતનની વાટે વડાપ્રધાન આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન શ્રી ગુજરાતની મુલાકાતે છે. 22 તારીખ તેમજ 24 અને 25 તારીખે તેઓ ગુજરાત આવવાના છે, જ્યાં તેઓ ખાતમુહૂર્ત કરશે. સાથે જ વાળીનાથ તરફ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પણ તેઓ હાજરી આપવાના છે. તેઓ દ્વારકા જવાના છે, રેસકોર્સ ખાતે જવાના છે, એટલે કે અનેક વિકાસ કાર્યોની ભેટ તેઓ ગુજરાતવાસીઓને આપવાના છે. લોકસભા ચૂંટણી પહેલા તેઓ ગુજરાત મુલાકાતે આવવાના છે.